सब्सक्राइब करो आ चैनल ने। डायमंड नेकलेस। थैंक यू। आटली मूंगी भेंट અને માત્ર આભાર બીજું જોઈએ અચ્છા એ પણ હું કહું રહેવા દો અરે નહીં અરે નહીં છોડ ને કહું છું છોડ 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 અરે છોડ પ્લીઝ નહીં નહીં એને રહેવા દે પ્લીઝ પ્લીઝ છોડ અરે છોડ અરે હું કહું છોડ ને અરે નહીં છોડ અરે એને રહેવા દે પ્લીઝ અરે કિરણ હા શું થયું કોણે પકડી છે તને હા અરે યાર મારી ઊંઘ બગાડી નાખી શું થયું સાંભળો ને મને ને સપનું આવ્યું હતું તમે મને ડાયમંડ નેકલેસ આપ્યું બહુ સુંદર હતું સાચું અને કહેવાય છે ના સવારનું સપનું સાચું થાય છે હાય હા સપનું સાચું થશે ને હા તું છે ને સપનામાં પણ મારો ખર્ચો જ કરાવે છે તને ખબર છે ને કેટલી સેલેરી છે મારી જેટલી ચાદર હોય ને એટલા જ માણસે પગ ફેલાવવા જોઈએ તું ક્યારે તો અચ્છા ઉઠ હવે કામ કર જલ્દી મને મોડું થાય છે ચાલ 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 આ માત્ર સપનામાં જ સારા હોય છે હા ને મારો નેકલેસ કેટલી ખટારા સ્કૂટી થઈ ગઈ છે નવી કેમ નહીં ખરીદતા સર્વિસિંગ કરાવવાના પૈસા નથી અને નવી ગાડી લઈ લો તું એક કામ કેમ નથી કરતી તારા પપ્પાને કહેને કે મને નવી બાઇક અપાવી દે સારું એમની પાસે એટલા પૈસા હોત તો તારા સાથે લગ્ન કેમ કરાવત તો પછી મારા લગ્ન એક મોટા પરિવારમાં હોત અને એમને નોકરો પાસે સ્કૂટી હોત અને હું તો મોટી ગાડીમાં ફરતી ઓ મેડમ તું ક્યારે હકીકતની દુનિયામાં જીવવાનું ચાલુ કરીશ જો સપના જોવા એ સારી વાત છે પણ એ જ સપનામાં જીવવું અને જે હકીકતમાં છે તેમાં ખુશ રહેવું બંને અલગ અલગ વાતો છે થઈ ગયું જ્ઞાન હવે તારું જ્ઞાન બંધ કર અને ઓફિસ જા ચાલ તને તો યાર એક અરે ચાલ સ્ટાર્ટ થઈ ગઈ ચાલ સાંજે મળું છું Thank you.
સાંભળો તો. નમસ્તે, હું કિરણ અહીંયા જ બાજુમાં રહું છું. અચ્છા, તો આપણે પાડોશી છીએ. હું કાલે જ આ ઘરમાં શિફ્ટ થઈ છું. હું સીમા. સારું સારું, તો પછી મળે ક્યારેક. એક્સક્યુઝ મી. આખો દિવસ ઘરમાં કામ કરું, એમના માટે ખાવાનું બનાવવાનું, અને એના બદલે એના મીના સંભાળવાના. છે શું મારા જીવનમાં? છે શું? એક નોકરાની જેવું જીવન છે મારું. કેટલું સુંદર છે આ, મારા પર કેટલું સારું લાગત. પણ ક્યાં, પણ મારો પતિ તો વર્ષમાં એક જ સાડી અપાવે છે, અને અને એમાં જ ખુશ રહો. આ પણ કોઈ જીવન છે? લો. હા બોલો. હા કિરણ, સાંજે એક માણસ આવશે, કબાટમાં 5000 રૂપિયા છે, એને આપી દેજે. હા સારું, ચાલ હવે સાંજે મળું છું. પાંચ હજાર હેલો, મીના સાડી સ્ટોર. કિરણ, પાણી લાવને. અને મારું માથું પણ દબાવી આપ યાર, બહુ માથું દુખે છે. પાણી. હું કેવી લાગું છું? અરે શું મસ્ત ને, જુઓ શું વાત છે. એટલે એટલી સારી લાગે છે ને કે મારો બધો થાક ઉતરી ગયો. હા ના, ડોરી બાંધ ને. અચ્છા સારું, એક વાત કે, મેં તને ક્યારે આટલી સારી સાડીમાં જોઈ નથી. આ સાડી ક્યારે ખરીદી? અચ્છા આજે. આજે ખરીદી? કેટલાની લીધી? 5000. પૈસા ક્યાંથી આવ્યા? અરે તમારા માણસ સાંજ સુધી પૈસા લેવા આવા જ નહીં. પછી હું માર્કેટ ગઈ અને આ સાડી મને બહુ જ ગમી, માટે ખરીદી. સારી છે ને? શું કહ્યું? તે એ પૈસાથી સાડી ખરીદી? હા. અરે તારું મગજ તો ઠેકાણે છે. એ લેનદેનના પૈસા હતા. એ માણસ કાલે આવશે તો એને શું આપીશું? અરે આટલે ભડકી કેમ રહ્યા છો? કહી દેજો એમને કે આવતા મહિને સેલેરી આવશે તો એ માથે તમને દઈ દેશો. એમાં શું મોટી વાત છે? તું પણ છે ને સાચે કમાલ છે. હું મરી મરીને એક એક રૂપિયો જોડું છું જેથી આપણને કોઈ કમી ના પડે, પણ તારી ઈચ્છાઓ છે ને ક્યારેય પૂરી નથી થતી. મને તો લાગે છે ક્યારેય પૂરી નહીં થાય. આખો મૂડ ખરાબ કરી દીધો. મારી સાડી. હાય, ફોટો તો ખેંચવો જોઈએ. મારા પર કેટલી સુંદર લાગે છે ના. હા
હા હા હું નીકળી ગઈ છું, બસ પહોંચું છું. હા. અરે સીમાજી, કેમાં છો તમે? હું સારી છું. આજે બહુ સુંદર લાગો છો. અચ્છા, હા, થેન્ક યુ. આવો ને ઘરે, એક કપ ચા પીએ અને વાતો કરીએ. આવો. આવો, તમે બસ 2 મિનિટ બેસો, હું ચા લઈને આવું. ઠીક છે ને? હેલો સીમાજી. થેન્ક યુ. તારું ઘર તો બહુ સુંદર છે. નાનું છે બસ. અમે એમને પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે. બસ એકવાર એ થઈ જાય પછી અમે પણ તમારા જેમ મોટા ઘરમાં શિફ્ટ થઈ જશું. આમ તમારા ફેમિલીમાં કોણ કોણ છે? જરૂર તમારા પતિ મોટા પોસ્ટ પર હશે બરાબર ને? હા, તા હવે દુનિયામાં નથી, પણ હું મારો ખર્ચો ચલાવી લઉં છું. મારો નાનો બિઝનેસ છે. એટલે આ ગાડી, આ કપડાં, આ બધા ઘરેણાં બિઝનેસના લીધે છે? તમે આવો કેવો પ્રકારનો બિઝનેસ કરો છો? પાર્લર છે, અને જો તને આટલો રસ હોય તો તું મારો બિઝનેસ જોઈન કરી શકે છે. પણ મારા પાસે કોઈ ડિગ્રી નથી. મારા બિઝનેસમાં કોઈ ડિગ્રીની જરૂર નથી. આ બિઝનેસ એ સ્ત્રીઓ માટે છે જેને ખબર છે કે જીવનમાં પૈસાથી વધારે કંઈ જરૂરી નથી. અને આ બિઝનેસ તને એટલો પૈસો આપશે કે તું ગણતા ગણતા થાકી જઈશ. પૈસા? જો એવું છે તો હું જરૂર તમારા સાથે કામ કરીશ. તું એકવાર આવીને મારો બિઝનેસ જોઈ લે, પછી નિર્ણય લે. નહીં નહીં, તમે મને કામ આપો છો એ જ મારા માટે બહુ મોટી વાત છે. હું તમારા જોડે કામ કરીશ. એકવાર આવીને જોઈ લે પછી. સારું. નમસ્તે મેડમ. બધું કામ કેમ ચાલે છે? સારું. જો આ કિરણ છે. નમસ્તે. નમસ્તે. આવો ને, બતાવી દો. કિરણ, આ બેડને જો. આ બધું જોઈને તને સમજાઈ ગયું હશે કે મારું શું બિઝનેસ છે. તારે આ જ કરવાનું છે. પાર્લર, મસાજ પાર્લર. પણ અહીંયા બીજા સારા પાર્લરની જેમ મસાજ નથી દેવાતા, એક્સક્લુસિવ મસાજીસ દેવાય છે. ક્લાયન્ટ્સને મસાજ આપો, ખુશ કરો અને જેટલા જોઈએ એટલા પૈસા ઘરે લઈને જાઓ. તારા શરીરને જોઈને મને સમજાઈ ગયું કે કેમ
લાખો રૂપિયા કમાવાય અને એ લાખમાં અડધો ભાગ તારો, એટલે 50,000. જવા દે એને, એ જાતે જ પાછી આવશે.